પોરબંદર ધોરીમાર્ગ પર આવેલ દુમિયાની ટોલ પ્લાઝા ઉપર નવું મેનેજમેન્ટ આવતા આવકમાં વધારો થતાં સરકારને ફાયદો થશે, જ્યારે ફ્રીમાં નીકળતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે ઉપલેટા ટોલનાકા પર આજે બબાલ વ્યાપી હતી. ધારાસભ્યો અને સમર્થકો ટોલ પ્લાઝા પર પહોંચી ટોલ પ્લાઝાના સંચાલકો સાથે દાદાગીરી કરી હતી. ઉપલેટાના દુમિયાણી ગામ પાસે આવેલ ટોલ પ્લાઝાના નવા મેનેજમેન્ટથી રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે ઉપર ધોરાજી ઉપલેટા પાસે ઉમિયાણી ટોલ પ્લાઝા ઉપર નવા મેનેજમેન્ટ આવતા છેલ્લા ઘણા સમય થતા કોમર્શિયલ અને નોન કોમર્શિયલ વાહનો ટોલ ભર્યા વગર જતા રહેતા હતા. આના કારણે સરકારી તિજોરીમાં કરોડો રૂપિયાનું નુકસાન થતું હતું. પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે ઘણા સુવિધાઓથી સજ્જ છે. આગામી દિવસોમાં હજુ ઘણી સુવિધાઓમાં વધારો થશે. આ સવલતો સરકાર દ્વારા આપણને મળવા પાત્ર છે, પણ તેનું મૂલ્ય ચૂકવવું પણ આવશ્યક છે. જ્યારે આ ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામના વાહન ચાલકોને નેશનલ હાઈવે ઓથોરિટી મુજબ મળતા લાભો પણ આપવામાં આવશે. ત્યારે હાલ ભારત દેશ વિશ્વની મહાસત્તા બનવા જઈ રહ્યો છે, ત્યારે સહયોગી બની કોઈપણ જાતના વાદ વિવાદ વગર ટોલ પ્લાઝાનું ફાસ્ટેગ મેળવી તેમાંથી ટોલ ટેક્સ ભરી સહભાગી બનવા માટે ટોલ પ્લાઝાના સંચાલકોએ વિનંતી કરી હતી. એક બાજુ ટોલ પ્લાઝાનું નવું મેનેજમેન્ટ આવતા ફ્રીમાં જતા વાહનો ઉપર મનાઈ ફરમાવવામાં આવી હતી. રાજકીય અને અનેક લોકોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે, જેથી ધારાસભ્ય સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઉપલેટા ટોલ પ્લાઝા પર પહોંચ્યા હતા અને ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાએ રોફ જમાવતા દાદાગીરી વહોરી હતી, જેથી સ્થળ પર પોલીસ પ્રશાસન પણ ખડકી દેવામાં આવ્યું હતું. તેમ છતાં પણ ધારાસભ્ય અને પોલીસની હાજરીમાં જે વાહન ચાલકો છે તે બૂમ બેરિયર અને ટોલ પ્લાઝાને નુકસાની પહોંચાડે એ રીતે વાહન હંકારી ચાલી નીકળ્યા હતા. આ સમગ્ર ઘટનાના ટોલ પ્લાઝા પર લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. અનેકવાર ટ્રક ચાલકો અને વાહન ચાલકો કાયદેસરની રીતથી દાદાગીરી જોવા મળી હતી. આજે આ દુમિયાની ટોલ નાકે ઉપલેટા અને ધોરાજી વિસ્તારના સ્થાનિક આગેવાનો, સ્થાનિક બધા હોદ્દેદારશ્રીઓ, ઉપલેટા શહેરના હોદ્દેદારશ્રીઓ એ બધા એકત્ર થયેલા અને મને ધ્યાનમાં આવ્યું, હું મારા પ્રવાસમાં જતો હતો ઉપલેટા, તો આ લોકો કે જે કંઈ હમણાં તાત્કાલિક ધોરણે ટોલની જે રેટમાં ફેરફાર થયા છે, પ્રેક્ટિકલી જે અહીંયા સ્થાનિક લોકો માટે જે ટોલનો ટેક્સ હતો કે ટોલનો ચાર્જ વસૂલવામાં આવતો હતો એમાં તાત્કાલિક અસરથી ફેરફાર થયા. એટલે આ લોકોની એક રજૂઆત હતી કે આ અયોગ્ય છે, તો આ બાબતે મેં બધાને આશ્વાસન આપ્યું છે અને ટોલ પ્લાઝાવાળાને પણ રિક્વેસ્ટ કરી છે કે તમે આ પ્રેક્ટિકલ સોલ્યુશન કાઢો કે જેથી કરીને સ્થાનિક લોકો, ખાસ કરીને આ વિસ્તારના સ્થાનિક લોકો હેરાન ન થાય અને વધારે ટોલ ભરવો ન પડે. તો નેશનલ હાઈવે ઓથોરિટીમાં પણ અમે રજૂઆત કરીશું. જે કાંઈ આ પ્રજાનો પ્રશ્ન છે એ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીમાં અમે રજૂઆત કરીશું, જેથી કરીને સ્થાનિક લોકોનો પ્રશ્ન હલ થાય. અભી મેં બધાને ખાતરી આપી છે. બીજી જો વાત કરીએ, મહેન્દ્રભાઈ તમે જે વાત કરી કે જે ટોલ નાકા ઉપર કોઈ પણ પ્રકારની બબાલ થશે તો જવાબદારી તમારી, શું કહેશો? ના ના, એમાં એવું છે કે અમે સ્થાનિક અહીંના જે ટોલ નાકાના જે ઓથોરિટી છે લોકલ, એને મેં વાત કરી. બબાલની વાત નથી, પણ એવી રીતે કે ભાઈ તમે આ જે કંઈ પ્રશ્ન, તમે આનું સોલ્યુશન, એમિકેબલ સોલ્યુશન નહીં કાઢો તો પછી આ જે અહીંના જે રહેવાસી છે 20 કિલોમીટરની આજુબાજુમાં લોકો રહેતા હોય એ લોકોને જે મુશ્કેલી પડે, તો એના માટે તમારી થોડીક જવાબદારી તો થાય, તમારે આનું સોલ્યુશન કાઢવું જોઈએ. તો એ લોકોનું કહેવાનું એ છે કે નેશનલ હાઈવે ઓથોરિટીમાં રજૂઆત કરો, તો અમે આગળ ઉપર હવે નેશનલ હાઈવે ઓથોરિટીમાં રજૂઆત કરીશું. ના ના ના, બબાલની કોઈ વાત નથી. બબાલ એટલે આ લોકો, સ્થાનિક લોકો, આ લોકો ઉશ્કેરાય અને કંઈ પ્રશ્ન ઊભો થાય તો ટોલ પ્લાઝાના જે અહીંની જે સ્થાનિક ઓથોરિટી હોય એને પણ જોવું તો પડે ને કે ભાઈ કોઈ જાતની કાયદો વ્યવસ્થા મુશ્કેલી ન પડે, અહીંના જે ટ્રાફિક છે, અહીંના લોકો અવર જવર કરતા હોય એને મુશ્કેલી ન પડે, એ લોકો જવાબદારી એની પણ થાય ને. એટલા માટે સોલ્યુશન કાઢવા માટે મેં એ લોકોને આગ્રહ રાખ્યો છે કે તમે સ્થાનિક લેવલે સોલ્યુશન કાઢો તો સારું. અને અત્યાર સુધી ચાલતું હતું એમ, જો ચાલે સ્થાનિક કંઈક સોલ્યુશન કાઢી શકે એ લોકો તો એ કાઢવા તૈયાર વિચારે છે શું કરવું, અને અમે પણ રજૂઆત કરીશું ઉપર. બબાલમાં અત્યાર સુધી આ ટોલ નાકું જે ચાલી રહ્યું હતું, ઘણા બધા કોમર્શિયલ વ્હીકલ ટ્રકવાળા, ઘણા ટ્રક એસોસિએશનવાળા અત્યાર સુધી અહીંયા કોઈ પણ જાતનો ચાર્જ નહોતા આપતા, ટોલ શુલ્ક નહોતા આપતા, અને જેનાથી ખરેખર ગવર્મેન્ટની તિજોરીને ઘણું બધું નુકસાન થઈ રહ્યું હતું. એટલે છેલ્લા 48 કલાકથી અમે એનો ટોલ જે લીગલી છે લેવાનું ચાલુ કર્યું છે. એટલે આ બાબતમાં ધારાસભ્યને ગેરમાર્ગે દોરાયા છે કે ખરેખર ધારાસભ્યશ્રીએ
રજૂઆત કરવાની હોય એમના સાચા અમે રસ્તા બતાવ્યા હતા, પણ ધારાસભ્યશ્રી અમને એવું કીધું કે નહીં પહેલાં ચાલતું તો એવું ચાલવા દો. એટલે મેં એવું એમને ટોલ પ્લાઝા તરફથી એવું કહેવામાં આવ્યું કે સાહેબ પહેલાં ફ્રી ચાલતું હતું અને આપ જે અમને ફરીથી ફ્રી ચલાવવા દેવાનું કહો છો એ ઇલીગલ એક્ટિવિટી થઈ, કરની ચોરી કરવાનું આપ અમને પ્રોત્સાહિત કરો છો. પરંતુ ધારાસભ્યશ્રી એમને ન શોભે એવું અમને વાત કરી કે તો બબાલ થશે. હવે મારે શું સમજવું, આ પબ્લિક પ્રોપર્ટી છે જે એને નુકસાન ધારાસભ્યશ્રીએ કોઈને લોકોને ઉશ્કેરવા માટે કીધું છે કે ખરેખર સરકારની તિજોરીને નુકસાન થાય એ માટે કીધું છે, કે એક પ્રકારની મને ગર્ભિત ધમકી આપી છે મને સમજાતું નથી. કારણ કે ધારાસભ્યશ્રી છે, શંકા છે કે કદાચ કોઈ ખોટા કેસ પણ મને કરી શકે, અને અહીંથી ટ્રક તોડીને જાય છે બૂમ બેરિયર, ત્યારે ધાબિયા ધારાસભ્યશ્રી હાજર પણ છે અને પોલીસ પ્રશાસન પણ હાજર છે. એટલે આ બહુ શરમજનક વાત છે ખરેખર. અને કોઈ ટોલનો રેટ વધારેલો નથી, જે રેટ હતા એના રેટ છે, જે પણ ઇન્ડિયન ગેઝેટ પ્રમાણેના રેટ છે એ જ લેવામાં આવી રહ્યા છે, કોઈ પણ પ્રકારની ઇલીગલ એક્ટિવિટી થતી નથી. જે મીટિંગ બાદની જે બીજી જો વાત કરવા જઈએ કે ઓડિયો તમે જે કહો છો કે જે તમને ઓડિયોમાં કોઈ ધમકી આપે એ બાબત શું છે? રસિકભાઈ ચાવડા કરીને છે એમના વાઇફ, કદાચ હું શ્યોરલી ના કહી શકું, ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ છે. એમના ઘણા બધા ટ્રક છે, એમના ટ્રકને ફ્રી જવાબ દેવા માટે મને વોર્નિંગ અને ધમકી આપે છે. અને એમને જ ધારાસભ્યશ્રીને આની અંદર એમની સાથે જ હતા, આ વિડીયોમાં જોઈ શકો છો ધારાસભ્યશ્રી સાથે, અને એમને આખી લોકલ રજૂઆત બનાવી, પણ હકીકતે એમના ટ્રક એમને ફ્રી જવા દેવા છે અમારા પર ટોલ પ્લાઝા પર દબાવ બનાવીને. એટલે લોકોને ગેરમાર્ગે દોરે છે અને મને એક પ્રકારની ધમકી આપી છે કે તું ટોલવાળો છો, હું વાહનવાળો છું, હવે જોઈ લઈશું. અને મને જાહેરમાં ધમકી પણ આપી છે એવી કે અમારા ટોલ તો અમારા ટ્રક તો ફ્રી જશે જ. તો તમે એવું માનો છો કે ધારાસભ્ય છે એને પોતાના જે વ્યક્તિગત માણસો હોય એના માટે એવા હોય? ધારાસભ્યશ્રી ગેરમાર્ગે દોરાયેલા છે ખરેખર. ધારાસભ્યશ્રીએ લોકોની રજૂઆત સાંભળવી જોઈએ, પછી ટોલ પ્લાઝા મેનેજર હું છું તો ખરેખર બીજી રજૂઆત મારી સાંભળવી જોઈએ કે એનું સોલ્યુશન શું છે, એ બંનેનું નિરાકરણ શું છે એ જોવું જોઈએ. એ ધારાસભ્યશ્રી અહીંયા આગળ કંઈ પણ સમજ્યા વગર માત્ર પબ્લિકને સારું લાગે એના માટે થઈને ગર્ભિત ધમકી આપે તો આ યોગ્ય વર્તન નથી.